ભાઈ એન કેન પ્રકારે કોઈ પણ હિસાબે ભગવાન સંતોનું કર્તવ્ય એ છે કે આપણને ભેગા કરીને ઉત્સવો રાખીને આયોજન ગોઠવીને આપણને ભગવાનથી નિકટ લઈ જવા છે મહારાજની મરજીમાં રહેતા કરવા છે રાજીપામાં રાખવા છે ચારે બાજુ કુસંગનો પ્રભાવ કુસંગનો જોર જબરજસ્ત છે તમને કુસંગ નહીં લાગે કારણ કે સંસારમાં રહ્યા છો સંસાર આખો કુસંગ છે પરંતુ તમને ખ્યાલ નહીં આવે કે એમાં તમે એટલા બધા રચ્યા પચ્યા છો જેમ કાંદા લસણ ખાતો હોય એને એની ગંધ ના આવે જે ના ખાતો હોય ને એને એમ થાય કે આ કાંદા લસણ ખાઈને આવ્યો છે અથવા તો એને એને એનાથી નફરત થાય પણ પેલાને ન થાય બીડી પીનાર બીડીની નફરત ના હોય સંસાર કુસંગ છે ભયંકર કેમ કુસંગ ભગવાન થી આપણને છેટો કરી દેવું છે વિષયનો માર્ગ એવો છે જગતનો માર્ગ એવો છે આ કબી રસ્તા જુદા છે ભગવાનનો માર્ગ અને જગતનો માર્ગ બંને રસ્તા જુદા છે અને એ માર્ગથી વિમુખ લઈ જાય એટલે કુસંગ કહેવાય ભગવાનના માર્ગથી જે વિમુખ કરે એને કુસંગ કહેવાય તમારે છૂટકો નથી સંસારમાં રહ્યા છો એટલે રહેવું પણ પડશે અમે બધાની કેપેસિટી નથી તમે બધા અહીં આવી શકો એટલે જે છો એ જ છો એમાં અમારે તમને બચાવવાના છે અને બચાવવા માટે રોકણી ટોકણીને ગમાડીએ ગમે એવી સારી ગાડી હોય મોંઘી હોય પણ એને બ્રેક ન હોય તો શું થાય કલ્પના કરી શકશો હવે ગેર વગરની ગાડીઓ નીકળી છે એ તો ચાલે ચાલે ને ગેર વગરની તો વિદેશમાં હોય છે નહીં આવ્યો તો હોય છે ગેર વગરની ગાડી ચાલે પણ બ્રેક વગરની ગાડી ક્યાંય જોઈ હતી મારા ધ્યાનમાં આવ્યું નથી હજુ કે બ્રેક વગરની ગાડીઓ હોય છે કઈ સંશોધન થઈ છે ભાઈ નિગમ મહારાજ તમે તો ટેકનિકલ લાઈનમાં બહુ આગળ છો એટલે તમને ખ્યાલ હોય કદાચ છે બી છે તમારા ધ્યાનમાં નથી જેને ભગવાનને સંતો નથી મળ્યા ને એ બધી બ્રેક વગરની ગાડીઓ જ છે કોણ બ્રેક મારે બ્રેક એટલે શું ભગવાનને સંતોની રોકણી ટોકણી એ બ્રેક છે અને જેને ભગવાનને સંત નથી મળ્યા એ બ્રેક વગરની ગાડી છે અને એમાં યુવાન અવસ્થા હોય ભગવાને પૈસો આપ્યો હોય દેખવડું શરીર હોય મોટા સંતો તો કહેતા સુંદર તનજો બન મળ્યું અને એમાં સત્તા મળી અમાપ અને એમાં જો લક્ષ્મી મળે તો માનજો પૂર્વના મોટા પાપ આ બ્રેક વગરની ગાડી કહેવાય ભાઈ જગતમાં હજારો લાખો કરોડો લોકો એવા છે કે જેની પાસે બ્રેક નથી જે સ્પીડમાં દોડાવી એ દોડાવો બ્રેક જ નથી कोण रुक्सी ब्रेक वगर रोके कोण ब्रेक वगर गाडी नी स्पीड ने नीची धीमी अं, करे कोण ब्रेक छे એટલે ગાડી એકદમ દોડે થી પછી સ્પીડ માં મર્યાદા એ આવી જાય अथवा તો કઈક બમ આવે તો ફટ દેન બ્રેક વાગી જાય મુકતો આપણે સત્સંગ માં જઈએ જગતના જીવને તો બ્રેક ગમે જ નહીં ઘણા સત્સંગમાં નથી આવતા એનું કારણ શું છે એમના ખટખટ લાગે બધી તમે પૂછો ને કંઈક પૂછપરછ કરી ચા પીવો છો તમાકુ ખાવ છો ઘણા કે કેમ નથી આવતા જયારે આવીએ ત્યારે સંતો પૂછ પૂછે જ કરે આવું જ પૂછે જો આ બ્રેક એને નથી ગમતી તો અહીં બેઠેલા બધાએ જેને નથી ગમતી આવતા જ નથી આયા છો તો બ્રેકને ગમાડજો સત્સંગ એ જ બ્રેક છે સત્સંગમાં રોકણી ટોકણી થશે જ અને કરવી જ જોઈએ વાસણ મેલું થયું છે કપડું મેલું થયું છે એને ઘસવું જ પડશે ભલે કપડાને પહેલા ધો ધોબી અથવા તો મહિલાઓ ધોકાથી ધોતા હતા હવે મશીનમાં નાખે અંદર અંદર ધોકો સ્પીટ કરી દીધો છે મૂળ તો ધોકો જ છે અંદર શું છે આમ તમે જો આમ 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 ફરે આ કરે ને અંદર એવું કંઈક ગમે એમ કરે ને આમથી આમ નામથી આમ ફરે પેલા મશીનમાં તો એમાં ઈંડા એટલે ધોકો જ વાગે છે એવું મશીન નથી નીકળ્યું કે એમાંથી એમ કપડું પસાર થઈ જાય ચોખ્ખો ચણાક થઈ જાય કપડાને મેલા કપડાને ચોખ્ખું કરવું હશે તો ધોવું જ પડશે ગંદા ધોવા હશે તો એને ધોવા જ પડશે અહીંયા ટાઇલ્સ ગંદી થઈ છે તમારે એને સોફ કરવી તો દબાઈને એને ઘસવું જ પડશે એમ રોકણી ટોકણી છે સંતોનો સત્સંગ છે એ આપણી સ્વચ્છતા કરનારી કરનારું કેમિકલ છે ક્લિનિંગ ક્લિનિંગ થાય ઘર ઘરનો આ પ્રશ્ન છે જો જો સાસુઓના પ્રશ્ન હોય ને જે જે ઘરમાં જે જે પરિવારમાં એનું મોટું કારણ આ હશે શું કહેશો હવે સાસુમાં જૂના જમાનાના હોય હવે પેલા અત્યાર નવા જમાનાના હોય અને જેમ જેમ યુગ પલટાતો જાય છે એમ એમ નવી પેઢીને તો તમે આજના ત્રણ વર્ષના છોકરાને કોઈ રોકેને ના ગમે બોલો ના ગમે કોઈ ટોકે બિલકુલ ના સહન કરીએ કે તમે જોતા હશો મને તો બહુ ખબર ના હોય તો તમારી જોડેથી જ મેં સાંભળી લેવાતું છે બોલો નાનો આજનો ગમે એમ હોય આજનો યુગનો પ્રભાવ એવો છે કે નાનું પાંચ વર્ષનો છોકરો હોય તો એને કોઈ રોકે ટોકે એને સહન જ ના થાય હવે આજની એ પુત્ર વધુ આવ્યા હોય કે આજના યુવાનો કોણ રોકી શકે કોણ ટોકી શકે કો મારી જોડે હમણાં જ એક બે કટિંગ આવ્યા હતા પેપરના મુંબઈની અંદર એક દીકરીએ મુંબઈનો બનેલો પ્રસંગ છે વિદેશની વાતો નથી આ ગઈ સાલનો ચાર છ મહિના પહેલા એક મે કટિંગ આવ્યું હતું એક વીસ બાવીસ વર્ષની દીકરી રોજ રાત્રે મોડી આવે બાર વાગે એક વાગે બે વાગે આવે એટલે એની મમ્મીએ ન છૂટકે એક દિવસ કહ્યું બેઠા તું ક્યાં તો રોજ એક વાગે છે બેટા તું વહેલી આવીને બેટા કઈને બોલાયો છે બોલો એક મા બાપનો ધર્મ છે કોણ કહેશે ચલો એ છોકરીએ તાત્કાલિક પોલીસ બોલાવી મારી માં મને ટોર્ચરિંગ કરે છે મને આ ના ખપે કે મારે ના જોઈએ બોલો પોલીસમાં ધરપકડ કરાય એની માને ધરપકડ કરાય મને મન મેન્ટલી ટ્રેસ આપે છે કે મુક્તો આજના આ યુવા પેઢીને આ ગમતું નથી ઘર ઘરની હોડી છે તમે બધાએ બોલી નહીં શકો પરંતુ હકીકત છે હકીકત છે આજે સાસુઓના મોટા ભાગના પ્રશ્નો આમાંથી થતા કે સહેજ ટકોર ઘરે કંઈક બાબતમાં ટોકે બિલકુલ પોસાય નહીં અને પછી પરિણામ શું આવે આપણે જુદા રહેવા જેવું છે આપણે જુદા રહેવા જેવું છે આપણે જુદા રહેવા છે અને ધર્મ ગયા મોટા ભાગે જોજો તમે દીકરીને મા બાપ સાસરે મોકલે પહેલાના જમાનામાં એવું કઈને મોકલતા કે બેટા હવે તારું ઘર આ નથી તારું ઘર એ છે સુખ દુઃખ પડે તો એ ઘર છોડતી નહીં સહન કરી લેજે એ તારી માં છે ને એ જ તારા બાપ છે અમે તારા મા બાપ નથી આવે હાચું હું પહેલા જમાનાની વાત કરું છું અત્યારની નથી કરતો આ હાચું અને એટલે જિંદગી આખી જિંદગી બોલો ગમે એવું દુઃખ પડે ને તો એ દીકરીઓ એ જૂના જમાનાની દીકરીઓ જે અત્યારના માજી થઈ ગયા હોય કે સાસુ થઈ ગયા હોય બોલો આખી જિંદગી ઘેર ખાવા ન મળતું હોય ને એ ઘરમાં બોલો રોટલો ન મળતો હોય તો ટાઢો રોટલો ખાઈને પણ પોતાના ઘરને વસાવે છે સાચું છે અને આજે ઉપદેશ જ બદલાઈ ગયો આજની માં શું કે ખબર છે બેટા જો ના ફાવે ને તારા મા બાપ ન જ ગયા તારા માટે ઘર ઉગાડું જાય દેજે આજે છૂટાછેડાના ડિવોર્સના મોટા કેસ વધુ વધુ બની રહ્યા છે એની પાછળનું કારણ એક મોટું આ છે ત્યાંથી જ શીખવાડવામાં આવે નહી સહન કરવાનું તારે સહન જ નહીં કરવાનું કહી દેવાનું માથે જડબાતોડ જવાબ આપી દેવાનું બહુ ટકટક કરે તો આવતી રહેજે તેમ તારે એ દીકરી આવી જ જાય લખી રાખવાનું આવા ઉપદેશ આપ્યા પછી દીકરીઓ રોકણી ટોકણી એ તો બ્રેક છે ભાઈઓ સહન કરતા શીખજો આ રોકણી ટોકણી જે સમાજમાં જે સત્સંગમાં જ્યાં સહન નહીં થાય અથવા તો કરવામાં નહીં આવે અને સહન નહીં થાય બંને પક્ષે સંતો નું આ ધર્મ છે અમારે તમને એટલા માટે આ વાત કરી રહ્યો છો મૂકતો એક સીધું સાધુ ગણિત કહો એક સીધું સાધુ દાખલા તરીકે ગુંજનભાઈ છે એમને જો સંતો ટોકેને કેમ ગુંજનભી સભામાં નથી આવતા જો પોઝિટિવ લે તો સભામાં આવતા થઈ જાય જો પોઝિટિવ ના લે નેગેટિવ આ ખટખટ કરે છે દર વખતે જઈએ અને પૂછપુછ કરે કેમ નથી આવતા કેમ નથી આવતા બંધ કરી દે વિચાર કરો સંતો જો ન કે તો આપણે કોક દિવસ આવતા હોય એમાં ઢીલાશ આવે કે એમાં આપણને પ્રબળતા મળે વધુ ઢીલાશ આવશે ઘણા યુવકો બેઠા હશે કે જે રોકણી ટોકણીથી બોલો રોક રોકે ટોકે એની બીકથી પણ આવતા હોય ખારું નહીં જઈએ એમ તો સંતો ટોકશે નહીં જઈએ તો સંતો ટોકશે અને એમ આપણો સત્સંગ ટકેલો હોય છે ભાઈ જ જેનો હોય તો એની દશા શું થાય અને એની દશા ગુણાયતાન સામે લખ્યું છે કે જેને રોકનાર અને ટોકનાર નથી મળ્યા એના કરમ ફૂટ્યા આ શબ્દ સ્વામી એટલે કયો છે ભલે પછી સાધુનો માર્ગ હોય કે હરિભક્તોનો ગ્રહસ્થનો માર્ગ હોય અમે સાધુ થયા તો એ અમારી ઉપર રોકણી ટોકણી ફરજિયાત જોઈએ જ અને જ્યાં ગુરુઓની ગુરુજનો તરફથી શિષ્ય વર્ગને રોકણી ટોકણી નથી ત્યાં બધા દેવાળા ફૂંકાયા છે ચાહે કોઈ પણ સ્થાન હોય કોઈ પણ સ્થળ હોય એક નરી હકીકત છે અમે સંસાર છોડીને આવ્યા તો અમારે રોકણી ટોકણીની જરૂર છે અમારે વિષયમય વાતાવરણમાં રહેવાની રહેવાનું નથી છતાંય અમારે રોકણી ટોકણી જોઈએ સાધનકાળ છે ક્યાંક અમારી સેવાનો અહંકાર આવી જાય માન આવી જાય ઘણા બધી છે તો પછી અહીંયા તો તમે તો બધા વિષયમય વાતાવરણમાં આખા વિપરીત વાતાવરણમાં રહો છો અને રોકણી ટોકણી ન હોય તો કેમ ચાલે ઘર પરિવારમાં કોઈ કોઈને કહી ન શકે કોઈ કોઈને રોકી ન શકે કોઈ કોઈને ટોકી ન શકે એ પરિવાર ક્યાં જાય ક્યાં જાય એ વિનાશનું નું પ્રતિક છે જો કોઈ કોઈને કહી ન શકે એ તો વિનાશનું પ્રતિક છે એ પરિવારનો વિનાશ છે તમે પહેલાના જમાનામાં જોયું હશે એક ઘરની અંદર પચીસ પચીસ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ માણસો માણસો એક પરિવારના એક સાથે રહેતા એક રસોડે જોઈન્ટ ફેમિલી કહેવાતું અને ક્યારે રહી શકતા કોક પરિવારના મોભી હોય એક બે કે ચાર જે દરેકને રોકી શકે ટોકી શકે ને ગમાડે એવી એક ભાવના હતી અને એટલે રહેવાતું હતું આજે ચાર જણા જોડે નથી રહી શકતા બે સાસુ બે સાસુ સસરા અથવા તો દીકરો ને એવો દીકરાના ઘરવાળા ચાર જણને રહે હોય તો રહી નથી શકતા એનું કારણ શું છે આજ ગમાડો જરૂરી છે અને એ અહેસાસ એ ગમે ગમાડવાનો અહેસાસ કે એનું પરિણામ સારું આવે છે એનો અહેસાસ એ પુત્રને કે પુત્ર વધુને એ વખતે નહીં થાય પરંતુ જ્યારે એમના ઘેર સંતાનો આવશે અને દીકરા દીકરીઓ આવે ને જ્યારે એમને ટોકવા માંડે અને એ વખતે એમને ખબર પડે કે મારું બેટું આ આપણી ટોકણી નથી ગમતી તો આપણને કેટલું દુઃખ થાય છે એ વખતે ખબર પડે કે આપણે દુશ્મન નથી એના એના હારા માટે છોકરાના હારા માટે કહીએ છીએ દીકરીના સારા માટે કહીએ છીએ પણ એને મરચા લાગે છે નથી ગમતું એને અવળું પડે છે એને વાંધો આવે છે ત્યારે એ વખતે અહેસાસ થાય કે રોકણી ટોકણી કરનાર ખોટા નહોતા એ વખતે આપણને સાસુ સસરા કે માતા પિતાની રોકણી ટોકણી નથી ગમતી આપણને દુશ્મન લાગતા થાય પરંતુ જ્યારે આવો સમય પોતાની નીચે રેલો આવ્યો ને રેલો આવ્યો ત્યારે ખબર પડે કે ખરેખર રોકની ટૂંકણી કેટલી જરૂરી છે અને એ વખતે એ એના બાળકોને સમજાવે બેટા અમે તારા હિત માટે કહીએ છીએ તો હમજ અમે તારા દુશ્મન નથી આ તો દીકરા દીકરીએ ભૂતકાળ જોયો નથી નહીં તો સામે કે ત્યારે પપ્પા તમારા પપ્પા તમારી મમ્મી તમારા દુશ્મન નતા કે તમે જુદા રહેવા ભાગી આવ્યા હા એને બિચારા ભૂતકાળ જોયો નથી એટલે શું કે ઘણા યુવકોને વાત નહીં ગમે પણ હવે એમ લાગશે કે આ વડીલોને તમે પ્રોત્સાહન આપો છો એટલે ભાઈ તમે એક દિવસ વડીલ થવાના છો તમે એક દિવસ મા બાપ થવાના છો તમારા માટે પણ છે તમે રોકણી ટોકણી નહીં ગમત નહીં કરો તો નહીં ચાલે એ તમે એના હિત માટે બાળકોને કરવી પડશે તમે તમારા બાળકો છે એટલે કરો છો એટલે એને બ્રેક મારો છો બેટા આમ ન થાય દીકરીને કહેશો દીકરી આમ ન થાય આવું ન કરાય આપણાથી તમારા છે કરશો જ કરવું જ પડે ભલે ગમે તો ભલે ના ગમે તો ભલે પછી તેમ છોડી દો કંઈ કરવી નથી મરવા દો ને શું દશા થાય પછી એ પરિવારને એને દીકરા દીકરીઓની શું દશા થાય કહો કંટ્રોલ વગરનો જેની પર કોઈ અંકુશ નથી કોઈ કંટ્રોલ નથી કોઈ કહેનાર નથી કોઈ રોકનાર નથી કોઈ ટોકનાર નથી અને આજની યુવા પેઢી ઉછંખલ સ્વતંત્રતા જરૂર જોઈએ પણ સ્વચ્છંદ્રતા તરફ જઈ રહી છે એનું કારણ શું છે આ જ છે સમાજની અંદર પરિવારની અંદર કોઈ રોકનાર ટોકનાર નથી અને કોઈ ખમનાર નથી એટલે ખમનાર નથી અને કરનાર નથી અને એટલે આજના પરિવારો છિન્ન ભિન્ન થઈ રહ્યા છે ઉપરથી બધો શો બહુ સરસ દેખાતો હોય પણ અંદર તમે જોવો ને તો બધું પોલું જ હોય અને એમાંય તે મોટા સમાજ મોટા પરિવાર મોટા સમાજ એટલે જે સુખી કહેવાતા હોય જેને ઘેર પૈસો હોય સંપત્તિ હોય એમનું કલ્ચર તો આખું બહુ જુદું હોય તો મધ્યમ વર્ગના હોય ને ત્યાં તો હજુ કંઈક સારું હોય કંઈક કંટ્રોલ હોય કંઈક એકબીજાની મર્યાદા ના હોય સમજ્યા સ્વતંત્રતા સ્વતંત્રતા ફ્રીડમ જોઈએ ફ્રીડમ જોઈએ ફ્રીડમ જોઈએ જરૂર ફ્રીડમ જોઈએ પણ ફ્રીડમ મર્યાદામાં જોઈએ તમે જોજો છોકરાઓને આજે તમે બોલી ગાડી ચલાવવા આપો ને તમે નવા નવા હોય ને આમ ચડતું લોય હોય માં લાઇસન્સ મળ્યું હોય અને તમે જુઓ કેટલાય કેસ જોતા હશો રન એન્ડ હિટ શું કે એને હા હીટ એન્ડ રન આ હીટ એન્ડ રનમાં તમે જો કેટલા ઠેકાણા પાડી દેતા હોય છે એ શું છે હવે ધનાધન પોતાના હાથમાં ગાડી આવી ગઈ એટલે ભગાડો થશે ખરી એકસો દોઢસો બસો ઉપર સિટીમાં ભગાડતા હોય આવી શું બે ચાર બેન બિચારાને મારે નહીં પાંચ દસ પચીસ જણ શું કરે એ શું કર્યું કહો છો હવે તમે એ વખતે બાજુમાં બેઠા હોય અને તમે કહો કે બેટા ધીમી ચલાય બેટા ધીમી ચલાય નહીં કહેવાનું અને કહો તો એને નહીં ગમે તો શું કરવાનું તો જરૂરી છે ભાઈ એ કેવું જરૂરી છે ભલે કદાચ તમારું મોઢું તોડી લેશે કે પપ્પા તમે ચાલીની સ્પીડમાં સાયકલ તમારા કરતા સાયકલ આગળ દોડતી હોય તમે આવી ચલો ચાલો મન્નત ફાવતું લાવો મારી જોડે એવું કે ખરું મોઢું તોડી લે પરંતુ શ્રદ્ધાને ધીરજ રાખવી પડશે મા બાપે અને બાળકોએ બધાએ સમજવું પડશે કોઈકે સમજવું પડશે કોઈકે શ્રદ્ધા કેળવવી પડશે ધીરજ રાખવી પડશે માન અપમાનને ગળી લેતા શીખવું પડશે હમ અને એ વખતે બાળકોને પ્રેમથી સમજાવવા પડશે કે બેઠા કંઈ વાંધો નહીં તું ચાલી ઉપર નહીં તું હાંઠ ઉપર રાખ બાપા પણ આ દોઢસો ઉપર તો ના લઈ જાય ના લઈ જવાય મરી જવાય એમ કે ધીમે રહીને એને જે પાણીએ પાણીએ ચડાવવું પણ નથી કેવું આપણે મરવા દો ને મરવા દો નહીં કેટલાય મારશે એકલો નહીં મરે કેટલાય મારશે

અઘરું છે આજના જમાનામાં બહુ જ અઘરું છે અઘરામાં અઘરું બોલો પાંચ લાખનું દાન કરવું ને સહેલું બાકી રોકણી ટોકણી ગમાડવી ને એ તો બહુ અઘરું લાગે એ તો ના જ જોઈએ અને એવો ભડકો થાય બોલો કોઈ રોકે ટોકે એટલે અંદર માન એનું કારણ એક જ છે દરેક વ્યક્તિમાં કામ કરતા જે માન છે અહંકાર છે ને એ એને એને એક્સેપ્ટ જ ના થવા દે એને ફેંકી દે વાક્યોને એને એ રોકણી ટોકણીને આમ રિફ્લેક્ટ કરી નાખે હં બોલે એક શબ્દ કીધો ચાર શબ્દ આપે બોલો મોઢું તોડી લે અને એ મોઢું તોડી લે તો સારું દરિયાપુરનો એક પ્રસંગ છે આજથી ચાર પાંચ વર્ષ પહેલાં અમદાવાદમાં બનેલો પેપરોમાં આવેલો ટીવી ઉપર આવેલો ન્યૂઝમાં આવેલો બોલો તમે બધા એને કદાચ વાંચ્યો હશે ખ્યાલમાં પણ આવ્યો છે મારી જોડે તો પેપરનું કટિંગ આવ્યું બોલો દરિયાપુરમાં વાડી ગામની અંદર એક બનેલી ઘટના એમાં નામ ઠામ બધું આપ્યું હતું બિચારા ઉંમર લાયક બાપા સિત્તેર બોતેર વર્ષની ઉંમર બે દીકરા ભેગા રે બે દીકરાની પુત્ર વધુ હવે બાપા ઘણા આકરા હતા ઘણા ઘણા બાપાનો વાંક ટક ઘડીએ ટક ટક અને બોલે કશું કહે તો એ ટકટક જ લાગે તકલીફ એ છે બે શબ્દ કહે તો શું લાગે હવે આજના છોકરાઓ કશું ના બોલો એક શબ્દ બોલે ને તો ટકટક જ લાગે છોકરા તોફાન કરતા હોય તો એટલું ના કહેવાય બેટા તોફાન ન કરે બોલો એટલું ના બોલાય ડોહાથી અમેરિકામાં એક અમે તો ત્યાં સાંભળેલું કે અમદાવાદના બહુ મોટી કોલેજના પ્રિન્સિપાલ અમદાવાદની બહુ મોટી સુપરહિટ કોલેજ જેને કહેવાય કે એનો ડંકો વાગતો હોય આખા ભારતમાં કે ગુજરાતમાં એવી અમદાવાદની એક કોલેજ અને એના પ્રિન્સિપાલ પદે ત્રીસ ત્રીસ ચાલીસ વર્ષ રહેલો માણસ કેટલા રૂઆબથી રહેલો હોય અને એ અમેરિકા દીકરાને ઘેર જાય છે હવે દીકરોને બહુ બે જણા નોકરી જ તારે હવે છોકરાનો જે છોકરો હતો પાંચ છ વર્ષનો ચાર પાંચ વર્ષનો બોલો પાંચ વર્ષનો છોકરો એટલો તોફાની એટલો તોફાની દાદા બેઠા હોય દાદી બેઠા હોય જઈને મારી આવે જઈને તમે જો અડપલા કરી આવે જઈને તમે તોફાન કરે એમને હેરાન કરે બધી રીતે એમની વસ્તુ હંતાડી દે બધી લખણે પૂરો અને કેવું તોફાન કરે અહીંથી આ સોફા ઉપરથી પીલે ઉપર કુદી કરે પેલા ઉપરથી પીલો પૂરું હતું કંઈક ફોડે ને ફોડે ને હવે ઓલિયા મા બાપ તો મૂકીને જતા રહ્યા હોય દાદા દાદીને ને લેવા ને હાચવજો હવે પેલા એમને વિચારેસ હવે એ પ્રોફેસર એ પ્રિન્સિપાલ જિંદગીમાં કોઈ કોલેજમાં છોકરાનું તોફાન નહીં ચલવેલું બોલો છોકરો કોઈ જો તોફાન કરતાં પકડાય તો એને કાકરી સજા કરનારો પ્રિન્સિપાલ એને હવે જિંદગીમાં કોઈ તર સહન આવું કરેલું જ નહીં તો એને સીધી બધાને ડિસિપ્લિન 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 આખી જિંદગી કર્યું હોય અને એને આ ઘરમાં ડિસિપ્લિન ના દેખાય શું દશા થાય નીકળ હવે એમાં એક દાડો છોકરાને એટલું કહ્યું કે બેટા તું તોફાન ન કરીને છનોમાન બે છણકો કર્યો છોકરો એની માને કીધું એની માએ એના બાપાએ આવીને કીધું કે જો પપ્પા આ બધી માથાકૂટ નહીં ટકટક ના કરો છોકરાને ટકટક ના કરે પણ તારો છોકરાનું સહેજ બે શબ્દ કોઈ નહીં જ કહીએ તો કેમ ચાલશે પપ્પા ટકટક ના કરો તમને આ છોકરું આ છોકરું નથી અહીંનું હવે બીજી વખત છોકરા એ સાહેબ છોકરાને વઢ્યા ને કે સાહેબ ટપલી મારી હશે અને છોકરાએ ફોન કરી દીધો નાઇન વન વન એવું કંઈક છે ને ત્યાં નાઇન વન વન બોલો અમેરિકામાં નાઇન વન વન એવું નિગમ એવું જ છે ને ભાઈ નાઇન વન વન નામનો નંબર છોકરાઓને સ્કૂલમાંથી આપવામાં આવે કે તમને તમારા પેરેન્ટ્સ કંઈ પણ વઢે અથવા તપલી મારે એબ્યુઝ કરે તો તમારે એ જ મિનિટે નવસો અગિયાર નંબર ઉપર ફોન જોડવાનો બે મિનિટમાં પોલીસ આવી જાય બોલો દાદા દાદીને બેન લઈ ગઈ એટલે છોકરાએ કીધું મને માર્યો કે મારા દાદા દાદી બેન ઉપાડી ગઈ હાથમાં હાથ કડી પહેરાઈને જેલમાં બોલો હવે જિંદગીમાં આટલો જે રિસ્પેક્ટથી રહેલો માણસ હોય ને એને જેલમાં લઈ જાય તો આજના પાંચ વર્ષના ટબુરિયા આજે કોઈની રોકટોક ખમવા તૈયાર નથી તો એની માં એનો બાપો કેવી રીતે તૈયાર હોય કહો એટલું સારું છે જો આટલું સારું છે કે તમે અમારી રિસ્પેક્ટ અમારું માનો સંતો જો તમને કહી શકે એટલા તમે સત્સંગી છો એ બદલ હું તમને બધાને ધન્યવાદ આપું છું કે સંતો તમને કંઈક કહી શકે અને કે એવા સંતનો સમાગમ કરજો હું તમને વિનંતી કરું છું કે રોકણી ટોકણી કરે એવા સંતનો સમાગમ કરજો આ યુવાની અવસ્થા છે અને એમાં ભર જોવાનીમાં બ્રેક જોઈએ 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 નવી ગાડી છે આ બધી બ્રેક જોઈએ અરે ગઈડાને જોઈએ જૂની ગાડીને બ્રેક વગર ચાલે ચાલો નવીન જોઈએ જૂની ગાડીઓને ચાલે જોઈએ જ બોલો પેલા મા બાપ ને પેલા છોકરાએ અંદર ઘાલી દીધા હવે એને એને કેવી દશા થાય આઠ દાડે ઓલ્યા માંડ માંડ પછી દીકરો બહુ છોડાય અઠવાડિયે લઈ આવ્યા આઈને ઘેર આઈને તરત જ કે ભાઈ જો મારે બિસ્તરા પોટલા બાંધો મારે અમેરિકામાં રહેવું નથી તારી જિંદગી તારા ઘર તારા ઘરનું પાણી હરામ મારે જિંદગીમાં નહીં હોવા ઘરમાં મારે જે મારું ઇન્ડિયામાં હું ભૂખે મરી જઈશ ને તો ઇન્ડિયા હારું મારે અહીં આવવું નથી આજની આ આ પરિસ્થિતિ છે દરિયાપુરનો પ્રસંગ કેતો હતો બોલો એ દોહા એ હવે હાજે હાજે શાક કાચું રાખ્યું હવારમાં બટાકા પૌવા કરેલા એટલે હાજે ડોવાએ કીધું કે ભાઈ બેટા તમે બેટા બિચારા બહુ ગભરાતા ગભરાતા બોલે બેટા શાક કાચું છે તમને નડે બધાને નડે થોડુંક જરા હાચવીને ડોસી હતા ને એટલે ડોવાને બિચારા એ સહેજ કર્યું ટકોર કરી હવારમાં દીકરો એક દીકરો ને એક દીકરાની બહુ ગામ ગયેલા અને જે મોટો અને મોટાના ઘરવાળા હતા હવારમાં બટાકા પૌવા બનાવેલા અને એમાં કંઈક પાછું મીઠું એટલું બધું નાખી દીધેલું કે મીઠાના પ્રમાણમાં પૌવા બહુ ઓછા પડેલા ટૂંકમાં એટલે સમજી ક્યાં મીઠાના પ્રમાણમાં પૌવા ઓછા પડેલા હાચવીને કહેવું પડે ભાઈ આ તમે હું શીખવાડું છું ટ્રીક આવરી જ કહેજો મીઠું બહુ નાખ્યું મીઠું બહુ નાખ્યું એવું નહીં કહેવાનું મીઠાના પ્રમાણમાં આજે શાક ઓછું પડ્યું છો બોલો હાચવીને એમાં હાચવીને કંઈક કેવું પડે શું કરીએ કોઈ બિચારે પ્રેમથી કહ્યું બેટા મીઠું બહુ છે મોઢામાં જતું નથી હવે આટલું કહ્યું અને ઓલી ઘરવાળી એમની દીકરાની વહુએ બોલો ડોહાનું બાવડું બેઠા બેઠાતા બિચારા ખુરશીઓ બાવડું ચાલ્યું એમના ઘરવાળાએ એના છોકરાએ બીજું બાવડું ચાલ્યું બોલો બેયને ઉપાડીને ડોહાને ઉપર ચોથે માળથી ફેંકી દીધા ચોથે માળથી નીચે ફેંકી દીધા પોતાના સગા બાપને રોકણી ટોકણી માંથી શામાંથી બન્યું હોય રોક્યા એક સે ટોકણી કરી હું તો તમારું સાંભળેલું મારા રૂવાડા ઊંચા થઈ જાય છે તમે ધન્યવાદ છે તમારી છાતી અને ધન્યવાદ છે લ્યો ખરેખર છપ્પનની છાતી તમારી કહેવાય તમારા દીકરા દીકરીઓ હોય વહુઓ હોય તમારી પુત્ર વધુ હોય તમારા દેખતા તમે કઈ બોલી જ ના આવકો કાંઈ બોલી ના શકો કંઈ કહી જ ના શકો કઈ રોકણી થાય જ નહીં ધન્ય છે તમારી છાતીને તમે તો રહી હકો અમારા જેવા રહી ના આકે એટલું જ ભાગીને આવતા રહ્યા જો તમારું સાંભળીને ભાગીને આવતા રહ્યા કે આપણે બહુ ફાવી ગયા છે મૂકતો બાકી સંસાર જબરજસ્ત છે અને જે દરેક મોટા ભાગના પીડા આમાંથી આ સમસ્યામાંથી બોલો મોટા ભાગના હું કોઈને હાથ આંગળી ઊંચી કરાવતો નથી કારણ કે આબરૂનો સવાલ છે અને એમાં બાજુમાં દીકરો બેઠો હોય ને જોઈ જાય તમે આંગળી ઊંચી કરી ગયા જઈને ડખો થાય એટલે નથી કરાવતો બધું સમજવું પડે ભાઈ ઘરવાળા તો અહીં તમારી આંગળી નથી જોતા પણ ઓલ્યું તો હા ખાસ હોવું પડે પણ એ દીકરાઓને કહું છું ધીરી બાપુડિયા ધીરી બાપુડિયા ધીરી બાપુડિયા ખબર કવિતા આવતી આપણે પાન ખરંતા કુંપળિયા અમવીતી તમવીત છે ધીરી બાપોડિયા ખબર છે આવી એક પંક્તિ આવતી ભણવામાં આપણે પીપળ પાન ખરંતા પેલા પીપળ પાન ખરંતા પેલા પીપળના પીપળ ઉપરથી પેલા પીળા પાન થઈ જાય ને એટલે ખરે ખરે એટલે પેલી નવી નાની નાની કૂંપળીઓ હોય ને પેલી કૂંપણો પેલી તાજી તાજી એ હસે ખડખડાટ હસે કેવા ખરી ગયા કેવા ખરી ગયા કેવા ખરી ગયા ત્યારે કવિએ લખ્યું છે પીપળ પાન ખરંતા હસ્તી કૂંપળિયા કૂંપણો હસે છે ત્યારે કું પેલા પીળા પાન કહે છે અમવીતી છે ધીરી બાપુડિયા અંજા ધીરી રાખો ધીરજ રાખો જો અમને જે અત્યારે વીતે છે ને તમને છે તમે ગઈડા થવાના છો એનો અર્થ કે તમે પીળા થવાના છો તમે કે કાયમ ના તમારી આ કુંપણો તમે જુવાન નથી રહેવાના સાચી વાત છે ભાઈ એમ અત્યારે અત્યારે ભલે જુવાનિયાઓના ગમે કે ન ગમે પરંતુ આવો નહીં તે કાલે રોકટોક કરવાના દિવસો આવશે જ્યારે તમારા સંતાનો મોટા થશે ત્યારે તમને ખબર પડશે કે રોકણી ટોકણીની કેટલી જરૂર છે એ વખતે રેલો નીચે આવશે માટે સહન થોડું કરતા શીખો તમે કરશો તમારા બાળકો જોઈને એ પ્રમાણે શીખશે ઘર અને પરિવાર છે પરિવારમાં બધું જ મા બાપનું જોઈને જ મોટા ભાગનું બધું બાળકો શીખવા શીખતા હોય છે ગણતર તો ઘરમાંથી મળે ભાઈ પરિવારમાંથી ગણતર મળે અને પરિવારમાં તમે જે કર્યું હશે એવું જ તમારા બાળકો એવું નહીં એથી પચાસ ટકા ઓછું રિઝલ્ટ માણજો કે મળવાનું છે સમયના વેણ સાથે હું કાયમ કહું છું તમે જો ઈચ્છતા હોય કે તમારા બાળકો તમને પગે લાગે તો તમારે શરૂઆત કરી દેવી જોઈએ તમારા માતા પિતાને પગે લાગવાની બાળકોના જન્મ થયા પહેલાં એ બાળકો જન્મતા જોશે કે મારા પરિવાર ની અંદર મારા બાપ માતા પપ્પા આ રિવાજ છે પરિવારનો કે વડીલો પગે લાગવો લાગશે નહી તો તમે કાલ કહેવા જશો ને ભાઈ પગે લાગે ભાઈ પગે લગાડશે લાગશે નહીં જન્મથી પગે લગાડશે બાપા તને પગે લાગ્યા બહુ મોટી સમસ્યા છે આજની આ રોકણી ટોકણી ગમાડીએ અને આ મુમુકશો આટલું ગમાડીએ ને આપણે અને ત્યારે જ ગમે કે જ્યારે પોતાને વિચાર આવે કે નહીં આ મારા સારા માટે કહે છે મારા હિતકારી વચનો છે હિતકારી મનાય સામેનું સ્વરૂપ હિતકારી મનાય બીજું પોતાના સ્વભાવ પ્રકૃતિ દોષ ટાળ્યાનો ઈશક જાગે સામે કંઈક આપણે પોઝિટિવ વિચારતા થઈએ નેગેટિવ ના વિચારો મારા પપ્પાનો સ્વભાવ આવો છે મારી મમ્મીનો સ્વભાવ આવો છે તમે અહીંયા આવો કે સંતોનો સ્વભાવ આવો છે બસ ટોક ટોક જ કરે ભાગો એમનાથી દૂર ભાગો એટલે અમારાથી ભાગે લ્યો રોકે ટોકે ભાગે છેટા જ જાય નજીક આવે જ નહીં અરે ભાઈ શું થશે તો બ્રેક મારશે તો બ્રેક મારનાર જોઈએ આપણા જીવનમાં ગમાડજો બાળકો અહીં બેઠા છે યુવકો બેઠા છે કિશોરો બેઠા છે બધાને હું સંગીત વાત કરી રહ્યો છું મૂકતો તમે મને બહુ વાલા છો કિશોરો ને યુવકોને આવું થશે આવી વાત સાંભળે ને તાર કે આજ સ્વામી ડોહાનું પાણી પીને આયા લાગે છે સમજ્યા અમારી ઉપર જ તડી પાડે છે બધા ડોહાનું ઉપરાણું લે છે નહીં હું તમારી ફેવરમાં છું એટલે જ આ વાત કરું છું તમે નવી નક્કોર ગાડીઓ છો અને જો બ્રેક નિવે તો કાલ તૂટી જશે ગાડી જબરજસ્ત અકસ્માત સર્જાશે સહન કરતા શીખજો થોડું રોકણી ટોકણી બીજું શું સહન કરવાનું છે આજના છોકરાઓને કંઈ સહન બીજું શું કરવાનું શું ડોહાએ બિચારાએ સહન કર્યું હોય બાકી અત્યારના છોકરાઓને ક્યાં સહન જ કરવાનું ચોસ્કુજ લો નાના હોય ને વર્ષના ડેટા હોય ને બોલો સ્માર્ટફોન રાખતા હોય શું સહન કરવાનું છે એને બોલો હમ મા બાપ પેટે પાટે મધી મધીને આજના છોકરાઓને ભણાવે છે આજે તમે જો બધી સવલતો આપે છે તમામ સવલતો આજે વાલીઓ બિચારા બાળકોને આપતા હોય છે અને એની ચિંતા હોય પોતાના બાળકની એક માત્ર રોકણી ટોકણી સહન કરવાની હોય કરજો એ હિતમાં છે દીકરા હોય કે દીકરીઓ હોય પુત્ર હોય કે પુત્ર વધુઓ હોય સહન કરતા શીખજો અને એ જ આપણને સાચા માર્ગ ઉપર લઈ જશે બહુ આકરું પડે પરંતુ હું તો આ વિકલ્પ જ નથી આનો જેને પ્રગતિ કરવી હોય એના કોઈ વિકલ્પ જ નથી આપણે જોઈએ છીએ પેલો પ્રસંગ સંતો કાયમ તમે સાંભળ્યો હશે સંતોના મુખે કે પેલા રાજા ગોપીચંદ અને રાજા ભરતુ ભરથરી રાજા બંને મોટા મહાન રાજાઓ થઈ ગયા સંસારનો ત્યાગ કરીને બંને એક જ અરસામાં બંને સંન્યાસી થઈ ગયેલા સંસાર છોડી દીધેલો મોટા રાજ છોડી દીધેલો અને જ્યારે એ બંને વર્ષો પછી મોટી દાઢી મોટી જટા અને સન્યાસીના વેશમાં એક ગામના પાદરમાં ભેગા થઈ ગયા એકબીજાને ઓળખતા નથી નામથી ઓળખે છે જોયા નથી રાત રહેવું કોઈને પૂછ્યું ધર્મશાળા હતી અંદર પ્રવેશ કર્યો એક જ વયડો હતો જોયું કે દિવાલ ઉપર એક સાદરી લટકે છે સાદરી એટલે સમજ્યા ને ચટાઈ એક જણ હોઈ શકે એવી ચટાઈ એક જણ સુઈ આમ આડાબડકે થઈ શકે એવડી ચટાઈ એવી લટકે બંનેની નજર ઉપર ગઈ રાત રહેવું હતું પેલા ભરતુઅરી જે સંન્યાસી હતા એમના વિચાર આવે હું લઈ લઉં નહીં આખી રાત મારે હેઠે હોવું પડશે ઓલે અમને વિચાર આવે હું લઈ લઉં નહીં મારે હેઠે હોવું પડશે વસ્તુ એક છે ને અમે બે છીએ એટલે બંને દોડ્યા શું કરવા પેલી ચટાઈ લેવા માટે સાદરી લેવા માટે અને બે બે ને ખૂણા પકડી લીધા ઓલો કે મેં પેલી બાળી છે બોલો કે મેં પેલી બાળી છે બોલ્યો આમ ખેંચે ને ઓલે આમ ખેંચે ડખા ડકી થઈ ગઈ બંને વચ્ચે એકદમ ઉગ્ર થાય ગઈ અરે મેં પહેલી બાળી પેલો કે મેં પહેલી બાળી હવે ઝઘડા થઈ ગયો અને એમાં એક માજી ખૂણામાં બેઠેલા ડોસીમાં બેઠેલા જૂના જમાનાના એ આ જોવે એમણે ટકોર કરી એ ધન્ય છે રાજા ગોપીચંદ અને રાજા ભરથરીને કે જેમણે આખો સંસાર છોડી દીધો ને મૂર્ખાઓ તમે એક સાદરી નથી છોડી શકતા હવે બે કોણ હતા કો છો એ જ હતા અમે જ્યાં ટકોર થઈ જો ટકોરની કેટલી જરૂર છે આ ટકોર થઈ રિયલાઈઝ થયું પસ્તાવો થયો એ જ મિનિટે સાદરી છોડી દીધી તમે લઈ લો મારે ના જોઈએ બોલ્યો કે તમે લઈ લો મારે ના જોઈએ હવે જો આ સમયે ટકોર ન થઈ હોત તો બેલી બેની દાઢીઓના વાળ છૂટા થઈ ગયા હોત બોલો સાચી વાત છે પહેલા મારા મારી ફેન્ટ ફેંટીને મારમ મારી થઈ ગઈ વાત કે નહીં ટકોરની કેટલી જરૂર છે જીવનમાં તો પાછા વળવા માટે ટકોર બહુ જરૂરી છે આપણી ભૂલોમાંથી પાછા કોણ વાળશે આપણી થતી ભૂલોમાંથી આપણી આપણા આપણામાંથી કંઈક કસરો રહી જાય છે એ ટાળશે કોણ પાછા કોણ વાળશે કોણ આપણને બ્રેક મારશે ઘરમાં મા બાપ ઘરની અંદર પરિવારની અંદર આપણા વડીલો અને સત્સંગની અંદર સંતો તો બંને પક્ષે જરૂરી છે આ નહી આ ભર જોવાનીમાં ક્યાંય ફેંકી જવાય ભાઈ એમાં પૈસો હોય દ્રવ્ય હોય સંપત્તિ હોય સ્કીલ હોય બિચારા મા બાપ તમે જોવો ને ચાર ચોપડી ભણેલા હોય કે આઠ ચોપડી ભણેલા હોય ને પેલો આજનો જમાનાનો જ ભણ્યા વધુ હોય એટલે એનો અહંકાર પણ વધુ હોય એને બિચારા પચીસ હજાર કમાતા હોય પહેલા દાડાથી પાંચ પચાસ હજાર કમાતો હોય એટલે એને અભિમાન એનું હોય આ બધા કારણો છે ભલે જે હોય તે એ તમારા મા બાપ છે તમે પણ કાલે મા બાપ બનવાના છો ભાઈ હા જરૂર હું કિશોરોને યુવકોની ફેવરમાં એક વાત કરીશ કે મા બાપોએ પણ સમજવું જોઈએ રોકણી ટોકણીના બહાના હેઠળ વધુ પડતું પણ નહીં કરવું જોઈએ સ્પ્રિંગ છે સ્પ્રિંગને માપમાં દબાવાય પણ જો વધુ દબાવત શું થાય પહેલાં બહુ કૂદકો મારે જેટલી વધુ દબાવો એટલો કૂદકો વધુ મારે એટલે એ ધ્યાન રાખવું જોઈએ પાછું ઘણા મા બાપને પછી અરે નહીં એક વાત કહું ભાઈઓ જો હવે તમારો જમાનો જુદો છે અત્યારનો જમાનો જુદો છે થોડુંક જમાનાની સાથે ચાલવું પડશે અને તમે તમારા જમાના પ્રમાણે હું તે હું તમારા જમાનો જ છું હા હવે હું સંતોને જો નહીં સમજી શકું તો નહીં ચાલે તમારે તમારા દીકરા દીકરીઓને ક્યાંક સમજવાય પડશે જમાનાની જોડે પગ માંડવા પડશે અને રોકટોક પણ કરવી પડશે પણ મર્યાદા રાખવી પડશે હ બંને પક્ષે સમજવું પડશે મૂકતું યુવાનોને કહું છું રોકણી ટોકણી જગમાડજો વડીલોને કહું છું કરજો પણ જોડે એ કહું છો માપમાં કરજો મીઠા વગરે ના ચાલે મીઠું નાખવું પડે પણ માપમાં નાખવું પડે એ તો ખબર છે ને એમાં જ તમે એગ્રી છો ને પણ વધુ પડતું નખાઈ જાય તો મીઠા વગર એ તેને મોઢમ ના જાય વધુ પડતું નખાઈ જાય તો મોઢમ ના જાય એવું જોઈએ ને મને બહુ ખબર નથી પડતી હોય એવું જોઈએ ને ભાઈ કારણ કે અમે બધું ભેગું કરીને ચોળીને ચખાઈ જતા એટલે અમને બહુ ખબર જ ના પડે આવી બધી બાબતો હ માપનું જ નખાય બિલકુલ ના નાખો એ ના ચાલે બોલો એમ બિલકુલ રોકણી ટોકણી નહીં વગર્યા વગર નહીં ચાલે પણ માપણી કરજો એ કહું છો અને માપે ગમાડજો માપનું નાખે તો કહેજો ગમાડજો યુવકો કિશોરો બાળકો તમને કહું છો ગમાડજો એ માવતર છે તમારા હે એને ગમાડજો સંતો રોકણી ટોકણી કહે એને ગમાડજો નહીતર શું થાય સમાજ ક્યાં જાય આપણું જીવન ક્યાં જાય બરબાદ થઈ જવાય ભાઈ જોજો એવું કહેવાતું પહેલાંના જમાનામાં કે જે દીકરી હોય કે દીકરો હોય એના મા બાપ નાનપણમાં ધામમાં જતા રહ્યા હોય એ છોકરા મોટે ભાગે તમે જુઓ કંટ્રોલ બહાર જ હોય આવું આવું તમે સાંભળેલું કેમ કંટ્રોલ બહાર હોય જોઈએ કારણ કે એને કોક બ્રેક નથી પહેલેથી નાનપણથી એટલે જેને નથી એને એ કંટ્રોલ બાર હોય પણ છે તો એ કંટ્રોલ બાર મા બાપ છે તો એ કંટ્રોલ સ્વામિનારાયણ બહુ સરસ વતનામ્રત છે વતનામ્રત ની અંદર ગઢડા છેલ્લા પ્રકરણનું સત્તરમું વચનામ્રત ભરતજી નું આખ્યાન બહુ ચમત્કારી છે મહારાજ કે અતિ ચમત્કારી છે એમ કરીને બહુ સરસ વાત કરી છે ભરતજી આખો ભરતખંડ આ ભારત દેશ ભરતખંડ એટલે ભારત દેશ ભારત દેશનું નામ એ ભરતજી ઉપરથી પડેલું છે રાજા ભરતે દેશનું નામ ભારત પાડેલું અને એ ભરત રાજા વૈરાગ્ય થયો અને સંસાર છોડીને રાજ છોડીને બહુ મોટા ચક્રવર્તી રાજા હતા રાજ છોડીને રાણીઓ છોડીને વિષય સુખ છોડીને બધો ત્યાગ કરીને વનમાં ગયા ભગવાન ભજવા માટે અને ગંદકી નદીના કિનારે એક પગે ઉભા રહીને તપ કરી રહ્યા છે અને તપ કરતા કરતા એકાગ્ર તપ કરી રહ્યા છે ને એમાં એમને એક દ્રશ્ય જોયું દર 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 દરબડ કરતું એક મૃગલું એમની આગળથી પસાર મૃગલું એટલે ને હરણ હરણી ફિમેલ મૃગ હતું અને એ દોડતું દોડતું પસાર થયું પાછળ એક શિકારી દોડે શિકાર કરવા માટે અને પેલું બચ્ચું એકદમ જીવ બચાવવા માટે બાજુમાં નદી હતી નદીનો પટ થોડોક સાંકડો હતો એટલામાં એટલે પેલા હરણે જીવ બચાવવા માટે એકદમ લાંબો જમ્પ માર્યો કૂદકો માર્યો પેલો મૃગલું મુગલીનું બચ્ચું મૃગલી પેલી બાજુ પડી પેલા કાંઠે સામે કાંઠે પડી પરંતુ એ સગર્ભા હતી એ મૃગલી પ્રેગ્નન્ટ હતી અને એના ઉદરમાં રહેલું બચ્ચું એનો ગર્ભ કૂદકો માર્યો ને એમાં નદીમાં પડ્યું હવે નવજાત બચ્ચું વિચારો પેલી બાજુ મૃગલી પડી એની માં પેલી બાજુ કૂદકો તો મારી દીધો પણ પડતાની સાથે જ જય સ્વામીનારાયણ ભગવાનના ધામમાં પહોંચી ગયા આ દ્રશ્ય પેલું બચ્ચું પાણીમાં પડ્યું હવે પાણીનો પ્રવાહ ચાલુ હતો એટલે સ્વાભાવિક છે કે બચ્ચું હતું નવું જન્મેલું બચ્ચું હતું તરફડિયા તણાવવા અને આ દ્રશ્ય જોયું સ્વાભાવિક છે કોઈ પણ વ્યક્તિ હોય એમાં દયા કરુણા લાગણી હોય અને દયાએ કરીને એમણે તપ કરતા કરતા તપભંગ કરીને સીધો જ તરતા આવડતું હતું એમને સેફ દોજ પાણીમાં કૂદકો માર્યો શાના માટે થઈને પેલા બચ્ચાને બચાવવા માટે અને બચ્ચાને એકદમ તેડી લીધું સ્નાન કરાવ્યું ચોખ્ખું કર્યું બચ્ચાને બહાર લાયા બચ્ચું જીવતું હતું નાનકડું કોમડું બચ્ચું વિચાર કર્યો કાની મા તો મરી ગઈ બિચારી ધામમાં ગઈ હવે આનું કોણ મારી ફરજ છે કે મારે એને પાળી પોષીને મોટું કરવું જોઈએ ફરજજીએ એને પાળ્યું પોષ્યું એને તપને ગૌણ કરીને હવે નાના બચ્ચાને હાચવવું હોય કે નાના છોકરાના કેલ છે તમારા ઘરમાં નાનું છોકરું હોય કેટલું હાચવવું આમ કેટલું બધું કરવું પડે પહેલાં એમાં નાનું બચ્ચું છે એને ખવડાવવું એને પીવડાવવું અને એની માં નથી પાછી લાગણીથી ઉપાડ્યું છે એને પંપોળીને એને મોટું કર્યું પણ એ મોટું કરતા કરતા એમાં હેત થઈ ગયું ભરતજીને એમાં હેત થઈ ગયું હેત બંધાઈ ગયું પ્રીતિ બંધાઈ ગઈ બચ્ચામાં તપ તો ગૌણ થઈ ગયું રહી ગયું એક બાજુ શું કરવા આવ્યો છે ભૂલી ગયા અને મૃગલીના બચ્ચામાં હેત થઈ ગયું અને મોટું થયું બચ્ચું બે ચાર વર્ષનું થયું બચ્ચું તો એક વખત બીજા મૃગલીના બચ્ચા ત્યાંથી નીકળ્યા એના ભેગું જતું રહ્યું અને આમણે બચ્ચાને બહુ હોધ્યું પણ મળ્યું નહીં અને એમાં એમનો અંધકાળ સમય આવી ગયો મારું બચ્ચું મારું બચ્ચું મારું બચ્ચું રટણ કરતા કરતા દેહ પડી ગયો મહારાજ બોલ્યા છે કે એ પાપે કરીને ભરતજીને બીજે જન્મે મૃગલીને પેટ અવતાર લેવો પડ્યો મૃગનું બચ્ચું થયા બોલો એ પાપે કરીને અલ્યા મૃગલીના બચ્ચાને માર્યું હોય તો પાપ લાગે એને પાડ્યું તો એનું પાપ લાગે પણ લાગ્યું પાડ્યું એનું પાપ લાગ્યું કેમ પાડ્યું એનું પાપ એટલે શું પાપ એને હેત કર્યું ને એ પાપ પાડવાનું પાપ નહોતું મૃગલો મુક્તો ત્રણ જન્મ ધરવા પડ્યા એવું ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે ત્યાં મહારાજ એના અનુસંધાનમાં એક આખા છેલ્લાના સત્તરમાં વતનામ્રતનો સાર બોલ્યા મહારાજ કે ભગવાનના ભક્તને અમારા ભક્તને અમારા વિના બીજે હેત એ મોટામાં મોટું પાપ છે આ વતનામ્રત નું રહસ્ય આ છે પ્રશ્ન મુક્તો મારે તમને એ પૂછવો છે કે જે ભરતજીએ આખું આખું રાજ છોડી દીધું કેટલો ત્યાગ અનેક મૃગલીના બચ્ચામાં લેવાઈ ગયા અને એમાં અશક્તિ થઈ ગઈ એમાં ભૂલા પડી ગયા એ ભૂલા પડી ગયા એનું કારણ શું એનું કયું કારણ કે ભૂલા પડી ગયા ત્યાગ કરેલા ત્યાગી હતા છતાં પણ એક ખોટ ખોટ હતી હતી કઈ નહીં કોઈ રોકનાર અને ટોકનાર નહોતું મળ્યું જો એ વખતે ભરતજી પાસે કોઈક સંત હોત કોઈક રોકનાર ટોકનાર હોત સમાગમ હોત સત્સંગ હોત અને કોઈક એટલું જ કયું હોત ભરતજી વોટ આર યુ ડુઈંગ આ તમે શું કરી રહ્યા છો તમે સંસારમાં તમે સંસાર છોડીને તમારા રાજમાં મૃગલીના બચ્ચા નહોતા એ બધું છોડીને તમે રાજ છોડીને આવ્યા છો અને એક સમુદ્ર તરીને આયા તમે ખાબોચિયામાં ડૂબો છો આ તમે શું કરો છો આ મૃગલીના બચ્ચામાં તમને હેત રહી ગયો આખો દરિયો તમે તરી ગયા સંસારનો દરિયો તરી ગયા અને એક મૃગલીના બચ્ચામાં તમને હેત બંધ થઈ ગયું પાછા વળી જાઓ પાછા વળી જાઓ આવું કોકે જો રોકટોક કર્યો હોત ને તો એ ભરતજીને ત્રણ જન્મ ના ધરવા પડ્યા રોકટોક કરનાર કોક જોઈએ તમને વિનંતી કરું છું બધા નાના મોટા બધાને જીવનમાં કોઈક સત્પુરુષ સાથે સત્પુરુષ ન થાય તો કોઈક સંતો સાથે પ્રીતિ કરજો જે તમને રોકી શકે ટોકી શકે અને રોકી ટોકી શકે એવું એમને લાયસન્સ આપજો એવું એવું એક વાતાવરણ ઊભું કરજો કે આપણને ટોકી શકે રોકી શકે અને ઘરની અંદર સંતોષ કાયમ તમારી પાછળ નથી ફરી શકવાના ઘર અને પરિવારની વચ્ચે તમે રહ્યા છો તો સંતો તો તમને અઠવાડિયે દર દાડે પંદર દાડે એક વખત મળશે પણ ઘરમાં મા બાપની રોકણી ટોકણીને ખમવાની તૈયારી રાખજો વડીલોની રોકણી ટોકણીને ખમવાની તૈયારી રાખજો બહુ જરૂરી છે કોણ કહેશે એક નાનકડો પ્રસંગ કેવો છે રોકણી ટોકણી આપણા જીવનમાં કેટલી જરૂરી છે જામનગરની અંદર જૂના રજવાડા હતા બધા જ્યારે ભારત સ્વતંત્ર થયું ને ત્યારે બધા નાના નાના રજવાડા હતા એમાં જામનગર સ્ટેટ કહેવાતું છે અને જામનગરના જામ સાહેબ હતા ત્યાંના રાજા બધા શું કહેતા જામ સાહેબ પેલા જામનગરના રાજા એટલે જામ સાહેબ કે નામ તો બીજું હતું પણ બધા એમને જામ સાહેબ ઉર્ફે જામ સાહેબ થી ઓળખતા અને બહુ જ જામ સાહેબ બહુ જ પ્રજા માટે એટલી બધી હમદર્દી ઇતિહાસ છે આખો જામ સાહેબ જેવો રાજા જામનગરમાં કદી આવેલો નહીં કે આખા ગુજરાતના રજવાડાઓમાં જામ સાહેબ નું રાજ એટલું બધું કહેવાતું કે પ્રજા પ્રત્યે એટલો હમદર્દ વ્યક્તિ હતા એ બહુ મહાન કેવા હતા લોકો બહુ રિસ્પેક્ટ કરતા એમને જામ સાહેબ વર્ષમાં જયારે એમનો જન્મ દિવસ હોય ને એમનો બર્થ ડે હોય જન્મ દિવસ ત્યારે વર્ષમાં એક વખત આવો મેળાવડો રાખતા મેળાવડો એટલે સમજાય ગેટ ટુગેધર ઇંગ્લિશમાં આપણે તો ગેટ ટુગેધર કહેવાય તેમાં નથી સમાજના મેળાવડા થતા ને બધો આખો સમાજ ભેગો થતો ને બધો એવો આવું આવું એક મોટો પ્રોગ્રામ રાખે એમના રાજમાં દરબારમાં અને એમાં જામ સાહેબ બેસે એમના રાણી બેસે એમના કુંવરો બેસે બધા લાઈન સર એમના દિવાનજી બેસે અને પછી એ દિવસે એક સ્પેશિયલ આખો પ્રોગ્રામ હોય એટલે સ્વાભાવિકપણે બધા ભેટ સોગાદો લાવ્યા હોય રાજા માટે જે કંઈ લાવે એ બધું અને રાજાની પ્રશંસા થાય તે દિવસે એમાં તમારે જેમ છોકરાનો જન્મદિવસ હોય ને ઘેરું જો બધા એ દર કંઈ તકલી ના મારે છોકરાની એ દર બધા છોકરાના બધા બાળકને વખાણ જ કરે ઓ હેપી બર્થ ડે ટુ યુ કરીને તમે જુઓ તો એવું જ હોય ને તે દિવસે હવે પેલા રાજાનો જન્મ દિવસ અને એમાં રાજાની બાજુમાં રાજાના ગુરુ હતા ગ્રહસ્થ હતા પણ એમને ગુરુ તરીકે સ્વીકારેલા અને બહુ મહાન હતા એટલે બાજુમાં એ પણ રાજાની બાજુમાં બેઠેલા રાજગુરુ તરીકે રિસ્પેક્ટેડ પર્સન હતા એટલે એમને જોડે સિંહાસનમાં બેસાડેલા પોતે રાજા એ પોતાની પેરેલ બેસાડેલા રાજ કવિ હતા ઈસરદાનજી નામના રાજકવિ હતા રાજાના માનીતા કવિ ગઢવી જ્ઞાતિના ઈસરદાનજી એમનું નામ હતું અને એ સામે બેઠેલા આગળની અરોળમાં ઈસરદાનજી એક કાવ્ય બનાવીને લાવેલા રાજા ઉપર રાજાનું વખાણ કરતું એક કાવ્ય બનાવીને લાવેલા રાજાની પ્રશંસા કારણ કે એ દિવસે તો પ્રશંસા જ કરવાની હોય સ્વાભાવિક છે એમનો જન્મદિવસ હતો ને અને એ જ બધાને ગમે છે તકલીફ આ છે બધાને પ્રશંસા આ સેવક કાયમ કે દુનિયામાં એક આઈટમ એવી છે કે જે કોઈને ના ભાવે એવું બને જ નહીં બોલો અને એ પ્રશંસા વખાણ વખાણ આઈટમ એવી છે ને બોલો કોઈ દુનિયાની એવી વ્યક્તિ ન હોય જે ના ભાવે અને ના ભાવે એ ભગવાન જેને ના ભાવે ભગવાન તમે કહેશો ભગવાનને બહુ ભાવે તો આપણે આપણી દ્રષ્ટિથી જોઈએ એટલે એમ લાગે એટલે એમનું પ્રશંસા કરતું એક કાવ્ય પેલા ઈશ્વરદાનજી કવિ હતા એટલે એમણે કાવ્ય બનાવેલું એટલે એમણે ઊભા થઈને કહ્યું કે રાજન મારે આજે તમારું એક કાવ્ય બનાવીને લાયો છું પ્રસ્તુતિ કરવી છે પ્રસ્તુતિ એટલે સમજ્યા ને મારે રજૂ કરવું છે મને રજા આપો એટલે રાજાએ તો દર વખતના નિયમ મુજબ કહ્યું કે કઈ વાંધો નહીં ગુરુ ઈસદાનજી તમારું કાવ્ય રજૂ કરો અને એમણે એટલા બધા વખાણ કરેલા કોના રાજાના આ જામ સાહેબના એટલા બધા વખાણ કરેલું કાવ્ય બોલ્યા આખી સભામાં તો બધા તાળીઓના ગડગડાટ ચાલુ થઈ ગયા સાબાસ 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 અદ્ભુત કાવ્ય બનાયેલું રાજાએ ખુશ થઈ ગયા એટલે રાજાએ કહ્યું કે સાબાસ સાબાસ મારે તમને બહુ મોટી ભેટ આપવી છે તમે આ કાવ્ય બનાવ્યું એના બદલામાં મારે તમને બહુ મોટી ગિફ્ટ આપવી છે ભેટ આપવી છે એટલે પોતે ભેટ આપવાના બદલે બાજુમાં રાજગુરુ બેઠેલા એમના જે ગુરુ હતા ને એ બેઠેલા એમને કહ્યું ગુરુજી હું ભેટ આપું એના કરતાં તમારા મોઢામાંથી જે ડિક્લેર થઈ થાય તમે ડિક્લેર કરો એ ભેટ હું ઈસરદાનજીને મારા આ પ્રશંસાના કાવ્ય રૂપે હું ભેટ આપવા તૈયાર છું માટે ગુરુજી આપ કહો કે હું શું ભેટ આપું એમણે સોંપી દીધું ગુરુજીને હવે ગુરુજી મુશ્કેલીમાં મૂંઝવણમાં આવ્યા આરું મારે કારણ કે એમણે જ્યારે કાવ્ય બોલાતું હતું ને બધા તાળીઓ વગાડતા હતા પણ ગુરુજી નતા વગાડતા એટલે જ પેલા સોંપેલું કે ગુરુજી નથી ખુશ થતા મારે એમને જ કેવું છે કે તમે ખુશ થઈને ભેટ આપો એટલે ગુરુજીને કહ્યું કે તમે કંઈક ભેટ આપો એટલે ગુરુ તરત બોલ્યા કે રાજા હું કહું એ તમે નહીં આપી શકો આપીશ તમે કહેશો એ આપીશ ધાર્યું છે તમે નહીં આપી શકો અરે આપીશ બોલો હું નહીં તમે બોલો આપું મારા ગુરુના મોઢામાંથી નીકળેલું વચન હું જરૂર પાડીશ પ્રોમિસ પ્રોમિસ અને ભર સભામાં ગુરુજી શું બોલ્યા સાંભળજો ગુરુજીએ એમ કહ્યું કે હે રાજન તમારા નોકરને બોલાવો એક જૂતું લઈને આવે જૂતું એટલે સમજ્યા ને શૂઝ એક જૂતું લઈને આવે શૂઝ લઈને આવે અને ઈશ્વરદાનજીને પાંચ જૂતા મારે શૂયના નામ આપ્યો ભેલા પાંચ જૂતા મારવાના હવે આ ઇનામ કહેવાય કે શિક્ષા કહેવાય બધાને એમ થયું કે ગુરુને કે ભાન ભાન પડે છે કે નહીં રાજાએ કહ્યું કે ગુરુજી આ શિક્ષા કહેવાય આ આ સજા કહેવાય એની કઈ ભૂલ છે કે તમે આટલી મોટી સજા કરો છો પાંચ જૂતા મારવાના કંઈક તમે ભેટ આપવાની હું તો કહેતો હું કહી છે તમને આપો તમે પ્રોમિસ કરી છે હવે શું પરિસ્થિતિ થાય સભાની વિચાર કરો આ ગુરુ બધાને ગમે સભામાં બેઠેલાને બધાને ગમે રાજાને ગમે અને ઈશ્વરદાનજીને તો બહુ ગમે એવું થાય હવે બર સભા વચ્ચે અપમાન કરવાની વાત આવી પાંચ જૂતા મારવાની વાત આવી અને એવી શિક્ષા કરે જ્યારે ગુરુજી ત્યારે બધા કોઈ વિકલ્પ જ નહોતો પાંચ મરા મોગાયા અને પાંચ જૂતા મરાયા બોલે હળહળતું અપમાન થયું ઈશ્વરદાનજીનું અને ઊભા થઈને ક્રોધાયમન થઈને કરે જતા રહ્યા આખી રાત ઊંઘ નાય અને કેવી રીતે આવે અપમાન થયું હળહળતું સન્માનના બદલે શું થયું અપમાન થયું આખી રાત ઊંઘ ના બીજા દિવસે નક્કી કર્યું કે મારે આ રાજગુરુને પતાવી દેવા શું સમજે છે એના મનમાં ઈસરદાનજીએ નક્કી કર્યું કે મારે આ રાજગુરુ મારો વિરોધીન મારી ભર સભા વચ્ચે મારી આબરૂ કાઢી મને સન્માનના બદલે અપમાન કરાયું મારું મારે મારી નાખવો છે આ બનેલો ઇતિહાસમાં જામનગરના ઇતિહાસમાં બનેલી ઘટના છે મારે મારી નખાવો છે મારી નાખો છે અને સરદાનજી પોતે હાથમાં છરી લીધી બોલો મહાન વિદ્વાન હતા ક્રોધ શું કરે છે અપમાનની જ્વાળા ક્યાં લઈ જાય છે દરેક વ્યક્તિને અહંકાર શું કરાવે છે પોતે છરી લીધી અને રાતની અંધકાર ભરી રાત્રિમાં રાજગુરુ રાજા તરફથી રાજાને પેલા ગુરુજીને એક બંગલો આપેલો રહેવા માટે તે એમના બંગલામાં જઈને સંતઈ ગયા પાછળ ઓઠે સંતઈ ગયા સાંજનો સમય સાંજના આઠેક વાગેલા અને રાજગુરુ અને એમના પત્ની બંને બાર બગીચો નાનકડો એક બગીચો અને બગીચામાં બેસીને ખુરશીમાં બેસીને બે આનંદ કિલોલ કરે કોણ પેલા રાજગુરુ ને એમના પત્ની સંસારી હતા એટલે બે આનંદ કિલોલ કરે પેલા પડખે વૃક્ષની છાયામાં હંતઈને ઉભેલા કે જો આ બેમાંથી એમના પત્ની અંદર જાય ને તો હું સ્ટેબિંગ કરી નાખું પેલા ગુરુને જઈને મારી નાખું ને જતો રહો એથી કોઈને ખબર ના પડે મારવાની અગન જાલમાં સળગતા થકા ઊભા છે વેર લેવાને માટે બદલો લેવાને માટે ઊભા છે હાથમાં ખુલ્લી છરી છે અને પતિ પત્ની બેઠા બેઠા વાતો કરે છે ને એમાં પત્ની એમના પતિને પૂછે છે એ વખતે પતિદેવ એક પ્રશ્ન પૂછું વાર્તાલાપ ચાલી રહ્યો છે શું પ્રશ્ન તમે ગઈકાલે દરબારની અંદર પેલા બિચારા જેનું સન્માન કરવાને બદલે તમે એમનું અપમાન કરી નાખ્યું પાંચ જૂતા મારવાનું કહ્યું આવું કેમ કર્યું નાદાનિયત કેમ કરી આવી આવી તમે આવું ખોટું કૃત્ય કેમ કર્યું તમને લોકો કેટલા ધૂતકારે ખબર પડે છે તમને આ શું કર્યું તમે પેલી પત્ની થોડો ઠપકો આપે છે અને પ્રશ્ન પૂછે છે પતિને અને આ પ્રશ્ન આ પ્રસંગ સાંભળે છે કોણ ઈસરદાનજી સાંભળે છે હાથમાં છરી લઈને ઊભા છે ને એટલે પોતાની જ વાત નીકળી ને એટલે સાંભળે છે અને ત્યાં શું કહે છે જવાબ આમ સાંભળવા માટે એમને આશ્ચર્ય થયું કે આવો રાજગુરુ મને મારવા પાંચ મરાવે અને એ વખતે ઈશ્વર પેલા રાજગુરુ કહે છે દેવી પેલા એમના પત્નીને કહે છે દેવી હું ઈસરદાનજીનો દુશ્મન નથી હું એમનો હિતે જ છું છું જો ઈસરદાનજી મારી પાસે આવે ને પ્રશ્ન પૂછે તો હું એમને જવાબ આપું ઈસરદાનજી તમારી કવિત્વ શક્તિને ધન્યવાદ છે કરોડ કરોડ ધન્યવાદ છે પરંતુ જે ભગવાને તમને બુદ્ધિ આપી શક્તિ આપી આવડત આપી અને એ ભગવાનના ગુણ ગાવાને બદલે તમે એક રાજાના ગુણ ગાવા બેસી ગયા તમારી શક્તિમાં એટલી બધી તાકાત જોઈએ કે ભગવાનના ગુણ ગવાય એને તમને શક્તિ આપી છે અને એમની આપેલી શક્તિનો ઉપયોગ એમની એમના ગુણનું વાત ગાવા માટે એમના કીર્તન બનાવવા જોઈએ અને તમે રાજાના કીર્તન બનાવો છો તમારી શક્તિનો ઉપયોગ એમાં કરો છો આ તમે બહુ મોટી ભૂલ કરો છો કોકની વસ્તુ કોકને આપી દેવાય એટલે એમની આંખો ખોલવા માટે મેં આ પાંચ ખાસરા મરાયા છે અને મને વિશ્વાસ છે કે મારી જોડે આવશે ઈસરદાનજી જરૂર આવશે અરે ઈસરદાનજી આવશે અને મને પ્રશ્ન પૂછશે આ મારો જવાબ છે કે હવે આવવાનું ક્યાં હતું એ તો પડખે જ ઊભા હતા અને આ બધું હા ભળતા હતા હાથમાંથી છરી પડી ગઈ બહુ વિચક્ષણ હતા હાથમાંથી છરી પડી ગઈ જૈન પગમાં પડી ગયા ગુરુજી આ તમારી રોકણી ને ટોકણી તમે જે હેતુ માટે મને આ કર્યું છે એ રોક રોકટોકને હું ધન્યવાદથી સ્વીકારું છું માથે ચડાવું છું મારા માથે હાથ મૂકો હવે પછી હું કોઈ દિવસ રાજાના ભજનને કીર્તન નહીં બનાવું હવે મારા મુકેશ ભગવાનના ગુણાનું વાત ગવાશે અને ઈશ્વરદાનજી જિંદગી પર્યંત બીજા કોઈનું કીર્તન કે ભજન બનાવ્યું નથી બોલો પછી આખી જિંદગી એમણે ભગવાનના ભજનો બનાવ્યા ભગવાનના કીર્તનો બનાવ્યા કે જેણે મને શક્તિ આપી એના મુક્ત તો અક્ષામાંથી પરિવર્તન થયું કહેશો રોકણી ટોકણી રોકવા અને ટોકવામાંથી પરિવર્તન થાય છે મુક્ત આપણા જીવનમાં ગમાડ જેવા બહુ જરૂરી છે આજના પ્રસંગે મહારાજને પ્રાર્થના કરું હે મહારાજ અમે બધા આનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિમાં છે મને કહેવા વાળો તું કોણ અમે બધા પાછા એક એક થી ચડીએ કે છોકરાની વાત નથી છોકરાનો બાપો એના કરતા હવાયો હોય એની માં એથી ડોઢા હોય એટલે તો એ સંસ્કાર આવ્યા હોય ને છોકરા પાછા એમ તો કંઈક પાછું એમ જ આવ્યું હોય એકલા છોકરાનો વાંક છટકી ના જશો કુવામાં હોય એવું જ અવાડમ ગયું હોય ને માટે હે મહારાજ અમને આ રોકણી ટોકણી ખમવાની શક્તિ આપજો અમને આગળ તો પ્રગતિ થશે અમારી આ સત્સંગમાં આવ્યા છે આપણે પ્રગતિ માટે આવ્યા છીએ આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય તો સંતોની મોટા પુરુષની રોકની ટોકણી જોશે અને ઘરમાં શાંતિ જોતી હોય તો એ રોકણી ટોકણી ખમજો મહારાજને ખૂબ પ્રાર્થના મહારાજ બધા એની પર ખૂબ રાજી થજો સહેજાન સ્વામી મહારાજ અને જય